गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट झेवियर स्कूल आदिपुर ई क्लास में तमारु स्वागत है। धोरण आठ में गुजराती विषय में काव्य ते शुरुआत करी, तेना विषे आपणे अभ्यास करीशुं। काव्यना कवि छे हर्ष ब्रह्मभट्ट, तेमनो जन्म 31/7/1954 रोज थयो हतो। कवि हर्ष वाड़ीलाल ब्रह्मभट्ट મહેસાણાના વતની છે। તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે। તેઓ ઉર્દુ ભાષામાં પણ લખે છે। ઉર્દુ ગઝલ ક્ષેત્રે તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું છે અને તેના માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો છે। મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ, ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક, તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા શૈદા એવોર્ડથી સન્માનિત થયા છે। આ બધા જ માટે તેમને શૈદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે। આ કાવ્યનો પ્રકાર છે, ગઝલ છે। શરૂઆત કરીએ, એ ગઝલ કાવ્યનો પ્રકાર છે અને એ જીવવાનો રિયાઝ તેમાંથી લેવામાં આવી છે। આ કાવ્યમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે। બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે। આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે। આ કાવ્યમાં શરૂઆત કરીએ, તેમાં આપણે બહારની સુંદરતાની સાથે આપણી આંતરિક સૌંદર્યતામાં પણ વધારો કરવો જોઈએ અને આપણે જે પણ જીવનમાં મળ્યું છે તેને અનુકૂળ થઈ જવાનું અને ઘર હોય, નગર હોય કે જગત હોય તેને આપણે ચારે તરફ મહેકતું કરવાનું છે, એ વાત કરવામાં આવી છે। તો કાવ્યની સમજૂતી મેળવતા પહેલાં આપણે તેના કેટલાક અઘરા શબ્દો એટલે કે ટીપ પણ જોઈશું। વખત એટલે કે કાળ અથવા સમય, રડિયાત એટલે સુંદર, જાત એટલે પંડ અથવા પોતે, સોગાત એટલે નજરાળાની ચીજ અથવા ભેટ પણ કહી શકાય, અને રૂઢિપ્રયોગ છે માત કરવું એટલે કે હરાવવું। હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ। ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ કે આ કાવ્યનો પ્રકાર છે એ ગઝલ છે અને ગઝલમાં બે પંક્તિઓનો એક શેર હોય છે, એટલે આપણે તમે અહીંયા જોઈ શકો છો બે પંક્તિઓનો એક શેર છે તેવા કેટલા શેર આપેલા છે, 5 શેર ને 10 પંક્તિઓ થઈ કહેવાય। તો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ। આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ, હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ, બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથીએ એવી જાત કરીએ, હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રડિયાત કરીએ, જે મળ્યું એને કરી સૌ સવાયું, આવનારી કાલને સોગાત કરીએ। બાળકો આપણે પહેલી પંક્તિ જોઈએ, આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ। કવિ અહીં કહે છે કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે આપણે એની વાત કરીએ, એનાથી આપણા જીવનની એક શરૂઆત કરીએ। આટલા વખત ભલે આપણે દુઃખો જોયા, એ દુઃખો સામે આપણે હારી જતા હતા, પરંતુ આપણે દુઃખને પણ ભૂલી જઈને જીવનની ફરીથી નવી એક શરૂઆત કરીએ અને એ એકદમ આનંદ અને ખુશી સાથે કરીએ કે જે આપણા જીવનમાં ખુશી લઈ આવે। હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ। હવે આ પંક્તિઓમાં એવું કહ્યું છે કે શા માટે આપણે દર વખતે દુઃખોથી હારી જઈએ। ઘણી વખત જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે ત્યારે એ વખતે આપણે હિંમત હારી જતા હોઈએ છીએ, પરંતુ
અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે દુઃખોથી હારવાને બદલે આપણે જ દુઃખોને હરાવીએ. શા માટે આપણે હિંમત હારી જઈએ? પરંતુ આ વખતે આપણે દુઃખોનો હિંમતથી સામનો કરીએ અને દુઃખોને આપણે હરાવીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંદરથી એવી જાત કરીએ. હવે આપણે જેવા બહારથી સ્વચ્છ સુંદર દેખાઈએ છીએ, દુનિયા જેવી સ્વચ્છ અને સુંદર દેખાય છે, એ તો ખ્યાલ છે. પરંતુ દોસ્ત, આપણે અંદરથી આપણી અંદરની જાતને પણ એટલી જ સ્વચ્છ અને સુંદર બનાવીએ. કારણ કે જે બહારથી જેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે, એટલું મન પણ આપણું સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ. આપણું વ્યક્તિત્વ પણ સુંદર જ હોવું જોઈએ અને આપણે આપણા જીવનને ઉજ્જવળ બનાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ, બધુંય ઘર નગર આખું જગત રડિયાત કરીએ. હવે આપણે અહીંયા એવું કહ્યું છે કે ફૂલો જ્યાં હોય છે તો એ પોતે જ્યાં હોય ત્યાં જ પોતાની સુગંધ આજુબાજુ ફેલાવે છે, મહેકતું કરે છે. તો એવી જ રીતે આપણે પણ જ્યાં જઈએ તો આપણે પણ આપણા ગુણોથી બધાને મહેકતા કરીએ અને આપણી આજુબાજુનું વાતાવરણ તો સુંદર અનુકૂળ બનાવીએ. પરંતુ એ સિવાય આપણે ઘર હોય, શહેર હોય કે આખું વિશ્વ હોય, તેને પણ આપણે એકદમ સુંદર બનાવવાનું છે. આપણે જ્યાં જઈએ ત્યાં તેને આપણા ગુણોથી મહેકતું કરીએ. જે મળ્યું એને કરી સૌ સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. આપણે જીવનમાં જે પણ મળ્યું છે તો આપણે એને સવાયું એટલે કે શ્રેષ્ઠ વધારે કરીને ભવિષ્યમાં એની ભેટ આપણે લોકોને આપવાની છે. સોગાત એટલે કે ભેટ. આવનારી કાલને આપણે સોગાત આપવાની છે. એટલે આપણે જે મળ્યું છે એને સવાયું કરીને આપણે દુનિયાને આવનારી કાલને આપીએ. આમ આ ગઝલમાં કવિએ આવનારી ખુશીની વાત કરી છે અને કહ્યું છે કે જીવનમાં દુઃખ આવે, મુસીબત આવે કે ગમે તેવી પરિસ્થિતિ હોય તો આપણે તેને અનુકૂળ થઈને ઘરને, નગરને અને વિશ્વને મહેકતું કરવાની વાત કરી છે. અને ક્યારે પણ દુઃખ આવે તો હિંમત હાર્યા વગર તેને સામનો કરી અને દુઃખને હરાવવાના છે. અને આપણને જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરી અને આવનારી કાલને આપણે આપણા જીવનમાં ઉજ્જવળ બનાવવાની છે. એ સિવાય આપણી આંતરિક સૌંદર્ય પર પણ વિશેષ ભાર મૂક્યો છે કે આપણું વ્યક્તિત્વ પણ અંદરથી આપણે સુંદર અને સ્વચ્છ બનાવવું જોઈએ. આમ જીવનમાં ખુશી સાથે આપણે નવી શરૂઆત કરીને સારું જીવન જીવવાનું છે. બાળ દોસ્તો, કાવ્ય તમને સમજમાં આવી હશે. થેન્ક યુ.